નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર અમિત અકબરી પાયલ મેટર્નિટી હોમ બધી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રેગ્નન્સી દરમિયાન થતા વિવિધ બ્લડ ટેસ્ટ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સો નોર્મલી પ્રેગ્નન્સી દરમિયાન અમુક જે એએનસી પ્રોફાઇલ ઇનસોર્ટ લોકો કહેતા હોય છે, તો આ એક ગ્રુપ ઓફ બ્લડ ટેસ્ટ હોય છે જેમાં નોર્મલી એક ફર્સ્ટ ટેસ્ટ હોય છે કે હિમોગ્લોબિન પ્લસ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, કે જે આપણા શરીરની અંદર બધા વ્હાઇટ બ્લડ સેલ છે, રેડ બ્લડ સેલ છે, પ્લેટલેટ છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ ટોટલી કેટલું છે એ આમાં આવી જતું હોય છે. સેકન્ડ ટેસ્ટ હોય છે કે બ્લડ શુગર બેઝિક આપણું કેટલું છે એ જોતા હોઈએ છીએ. તો બ્લડ ટેસ્ટ રેન્ડમલી પણ જોઈ શકતા હોઈએ છીએ, ક્યારેક આપણે સ્લાઇટલી એબનોર્મલ અથવા તો હાઈ લેવલનું રીડિંગ મળતું હોય છે શુગરમાં, તો આપણે ફાસ્ટિંગ અને પોસ્ટ મીલ શુગર ટેસ્ટ કરી શકતા હોઈએ. ફાસ્ટિંગ એટલે ઓવરનાઇટ રાત્રિના 12 વાગ્યા પછી કાંઈ ન જમવું અને વહેલી સવારે આપણે બ્લડનો રિપોર્ટ કરવો, અને પોસ્ટ મીલ એટલે કે આપણે જે મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરીએ છીએ, બપોરનું લંચ કરીએ છીએ, તો લંચ કર્યાના એક્ઝેક્ટ 2 કલાક પછીનો જે રિપોર્ટ હોય છે એ કરતા હોય છે. આ શુગરનો ટેસ્ટ હોય છે. અને થર્ડ ટેસ્ટ જે આપણે કરતા હોય છે એ પેશન્ટનું બ્લડ ગ્રુપ જોતા હોય છે. ઇનકેસ અગર પેશન્ટનું બ્લડ ગ્રુપ નેગેટિવ આવે છે, RH નેગેટિવ ગ્રુપમાં આવે છે, તો આપણે એવા કેસીસમાં હસબન્ડને પણ એનું બ્લડ ગ્રુપ કરાવવા માટે એડવાઇઝ કરતા હોઈએ છીએ. ફોર્થ ટેસ્ટ જે હવેના ટાઈમે આપણે કરતા હોઈએ છીએ એ થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તો કે કોઈ પણ કપલ છે તો એમાં ફિમેલ છે અને થેલેસેમિયા માઇનરનું સ્ટેટસ નથી ને, અથવા તો કોઈ એબનોર્મલ હિમોગ્લોબિનો પેથી નથી ને, એના માટે આપણે થેલેસેમિયા માઇનર સિકલ છે એ બધું રૂલ આઉટ કરવા માટે HB ઇલેક્ટ્રોફોરેસિસનો ટેસ્ટ કરતા હોઈએ છીએ. પાંચમા નંબરની ટેસ્ટ જે આપણે કરતા હોઈએ છીએ એ થાઇરોઇડ સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે. એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અથવા તો TSHનું પ્રમાણ શું છે એ કરતા હોય છે. હવે આમાં કોઈ પણ રીડિંગ એબનોર્મલ આવે તો આપણે કમ્પ્લીટ થાઇરોઇડ પ્રોફાઇલ કે ફર્ધર રિપોર્ટિંગ કરી શકતા હોઈએ છીએ. સો બેઝિકલી આપણે TSHનું સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ. આના સિવાય જે અમુક સિરોલોજિકલ ટેસ્ટિંગ કહેતા હોઈએ છીએ કે અમુક જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ છે એના માટે પેશન્ટ કેરિયર કે પોઝિટિવ નથી ને, એ આપણે જોતા હોઈએ છીએ. તો એમાં 3 ટેસ્ટ કોમનલી કરતા હોઈએ છીએ, જેમ કે VDRL ટેસ્ટ છે, એ સિફિલિસ નામના રોગનું સ્ક્રીનિંગ કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે. બીજું છે આપણે HIVનું સ્ક્રીનિંગ ટેસ્ટ કરતા હોઈએ છીએ. અને ત્રીજું છે HBSAG, તો ઝેરી કમળાની કોઈ અસર ભૂતકાળમાં અથવા તો કરન્ટલી કોઈ એક્ટિવ ઇન્ફેક્શન નથી ને, આ 3 ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ. હવે અમુક અમુક જગ્યાએ ઓપ્શનલી તમે જોતા આવતા હશો કે હિપેટાઇટિસ સીનું પણ સ્ક્રીનિંગ ટેસ્ટ અમુક ડોક્ટરો એડવાઇઝ કરતા હોય છે. આના સિવાય જ્યારે પેશન્ટની એજ અને કોમોર્બિડિટીઝ જોઈ અને આપણે બેઝલાઇન લીવર અને કિડનીના પણ રિપોર્ટ કરી શકતા હોય છે, જેને આપણે LFT કે લીવર ફંક્શન ટેસ્ટ કહેતા હોઈએ છીએ, અને રીનલ ફંક્શન ટેસ્ટ અથવા તો બેઝિક ક્રિએટિનિન સીરમ ક્રિએટિનિનનું લેવલ કેટલું છે એ જોતા હોય છે. સો ANC છે જે સેટ ઓફ ઇન્વેસ્ટિગેશન છે, એમાં આપણે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, થાઇરોઇડ સ્ક્રીનિંગ, થેલેસેમિયા સ્ક્રીનિંગ અને સિરોલોજિકલ ટેસ્ટિંગ, આટલા ટેસ્ટ આપણે બેઝિકલી કરતા હોઈએ છીએ. વધુ જે પ્રેગ્નન્સી દરમિયાન થતી તપાસો છે, તો કે આ બેઝિક આપણા ટેસ્ટિંગ થયા. પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે કે 6-7 મહિનાની વચ્ચે અગેઇન આપણે પાછું પેશન્ટનું કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે, પેશન્ટનું શુગર સ્ટેટસ જોતા હોય છે. ખાસ કરીને જેસ્ટેશનલ કે પ્રેગ્નન્સી રિલેટેડ ડાયાબિટીસ પેશન્ટને નથી આવતી, એના માટેનું સ્ક્રીનિંગ આપણે 24-28 વીકની વચ્ચે કરતા હોઈએ છીએ, જે એકોર્ડિંગ ટુ સેન્ટર કે દરેક સેન્ટરની અલગ અલગ ગાઈડલાઇન પ્રમાણે કરતા હોય છે. આઈડિયલી એ ટાઈમે આઈધર આપણે પોસ્ટ મીલ શુગર ટેસ્ટ કરવું જોઈએ અથવા તો 75 ગ્રામ ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ કરવું જોઈએ, કે પેશન્ટ છે તો એને 75 ગ્રામ ગ્લુકોઝ પીવડાવી અને 2 અવર પછી 2 કલાક પછીનું શુગરનું રીડિંગ જોવું જોઈએ. જો કોઈ પણ પેશન્ટને શુગર આવવાની શરૂઆત પણ થતી હશે તો આ ટેસ્ટથી આપણે જાણી શકતા હોઈએ છીએ અને વિજિલન્ટલી પછી આપણે એને જોઈ શકતા હોઈએ છીએ. અને નેક્સ્ટ સેટ ઓફ ઇન્વેસ્ટિગેશન જે એન્ડના મંથમાં એટલે કે 9 મંથ્સ ચાલુ થાય છે ત્યારે પેશન્ટનું HB ને શુગર કેવું છે અગેઇન આપણે જોતા હોઈએ છીએ. તો આ બેઝિક ટેસ્ટની વાત છે. અમુક ટાઈમે પેશન્ટ જેમ કે હાઇપરટેન્સિવ છે કે પેશન્ટને પ્રેગ્નન્સી રિલેટેડ બ્લડ પ્રેશર કે આવું આવે છે તો અમુક સ્પેશિયલ ટેસ્ટની જરૂર પડતી હોય છે, જે આપણી સિરીઝમાં આપણે આગળ વાત કરીશું.
Thank you.